નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલ પરથી પ્રસારિત થતા આપના મનપસંદ એવા કાર્યક્રમ ચાય પે ચર્ચામાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આજની ચાય પે ચર્ચા એકદમ ખાસ છે, કેમ કે શિયાળાનો સમય છે અને સાથે સાથે ચાયની ચુસ્કીની સાથે આપણે ફેશનનો જલવો એને લઈને ખાસ એક ફેશન ડિઝાઇનર આપણી સાથે છે, જેઓ 10 વર્ષથી ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, સાથે સાથે મલ્ટી ટેલેન્ટેડ પણ છે, સ્પોર્ટ્સ છે એવી બધી એક્ટિવિટી છે, પ્લસ યોગા એમાં સાથે પણ જોડાયેલા છે એવા અર્ચના મકવાણા ગુપ્તા અત્યારે આપણી સાથે અબતકના સ્ટુડિયોમાં છે. તો સૌથી પહેલાં તો મેડમ તમારું સ્વાગત છે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં. થેન્ક યુ. નમસ્તે. અચ્છા મેમ, ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે અને એમાં આજે આપણે એવો ટોપિક લખી છે શીતળે સ્ટાર્ટિંગ કે ફેશન કે જલવા, કે જે લોકોને નવું નવું જોઈએ છે અને ફેશન અત્યારે હોટ ટોપિક છે. એવરીબડી ઇઝ ટોકિંગ અબાઉટ ધ ફેશન, રાઈટ? તો એક સમય એવો હતો કે ફેશન એટલે એવું હતું કે લગઝરિયસ જ મનાતું હતું, અમુક જ લેવલ આરે કનેક્ટેડ હતું. આજે ફેશન ખાલી લગઝરી પૂરતું નથી, આજે ડોર ટુ ડોર પહોંચી ગયું છે. આજે રિવોલ્યુશન જે આવ્યું છે ખાસ કરીને ફેશન ઇન્ડસ્ટ્રીઝનું, તમે કેવું રીતે જોઈ રહ્યા છો? તમે આ નાની એજમાં આટલું સારું એચિવમેન્ટ કર્યું છે, તો તમે એમાં દર્શક મિત્રોને ખાસ કરીને બિલીવ કરે કે રિયલી એક સમયનું જે રિવોલ્યુશન થયું છે અને સમયની સાથે જે પરિવર્તનો આવ્યા છે, પરિવર્તનો તમે કેવા જોઈ રહ્યા છો? બહુ સરસ ચેન્જ છે. તો હું એનાથી બિગિન કરીશ કે આપણું જે ટ્રેડિશનલ હેન્ડવર્ક છે, જે આપણું ઓથેન્ટિક કલ્ચર છે ટ્રેડિશનલ, એ ઇન્ટરનેશનલી હવે અક્લેમ બી છે. જેમ કે બધા મોટા ડિઝાઇનર્સ છે, અનિતા ડોંગરે છે, મનીષ મોહતા છે, તરુણ તહેલાણી છે, ગૌરવ ગુપ્તા છે, એ બધા લોકો જે આપણું ટ્રેડિશનલ છે, જેમ કે આપણા ટ્રેડિશનલ ફેબ્રિક છે એક જ છે, એ બધું હવે ઇન્ટરનેશનલી એક્સેપ્ટ થઈ ગયું. અને ભલે આપણને હજુ બી લોકલી આપણે એટલું એક્સેપ્ટ નથી કરતા, પણ ઇન્ટરનેશનલી એ બહુ જ એક્સેપ્ટેડ છે. આપણી આપણને ફોર એક્ઝામ્પલ કચ્છ એમ્બ્રોઇડરીઝ હવે બ્લેકમે ફેશન વીકમાં કેટલું એક્સેપ્ટેડ થઈ ગઈ છે. તમે, હું તો શું કરું, જ્યારે હું ફરવા જાઉં તો અહીંયા હું ટ્રેડિશનલ કપડાં ત્યાં પહેરું, કચ્છી ભરતના કપડાં ત્યાં પહેરું, દુબઈ જાઉં કે ઓસ્ટ્રેલિયા જાઉં ત્યાંનું નહીં પહેરવાનું, કારણ કે હવે એક્સેપ્ટ થઈ ગયું છે અને હવે ટ્રેન્ડ ગણાય છે. સો એ બધું આઈ થિંક બહુ મોટો શ્રેય જાય છે આપણા ડિઝાઇનર્સને, જે લોકો એને મૂવીઝને જે લોકો એને ટ્રેન્ડ સેટ આટલું હાઈ લેવલ પર કરી આપ્યું છે. અને ઇવન આપણું ખાદી, ખાદી હેઝ ગોન સો બિગ, હવે તો ઇવન મેં બી બહુ બધા લાઈન જોઈન અને બધા મારા 12 કુરિયર થાય છે. અહીં આઈ થિંક આપણે નરેન્દ્ર, આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે, એમને થેન્ક યુ કહેવું જોઈએ, કારણ કે એમને સ્પેશિયલી એક આખા જે મોટા ડિઝાઇનર છે એમને કીધું છે કે ખાદી પર તમે ડિઝાઇન કરો અને એને પ્રમોટ કરો. આપણો એક પૂર્વી દોશી કરીને છે અંદર, શી ડઝ ફેન્ટાસ્ટિક જોબ વિથ હેન્ડ મિરર્સ એન્ડ ખાદી ફેબ્રિક, તો એ બી બહુ સારું છે. આઈ થિંક આપણે આપણું કલ્ચર રિટેન કરવું. અચ્છા, તમે જે કીધું કે કલ્ચર આપણી સાથે જોડાયેલું રહેવું છે, કલ્ચર જોડાયેલું જ રહે છે, કલ્ચર અને સંસ્કાર આપણી સાથે કાયમ કરી રહીએ છે, એમ કે ફેશન રિપીટ ઇટસેલ્ફ. યસ, હાઉ યુ હેવ યુ સેઝ ધેટ ફેશન સાયકલ હોય. તમે નોટિસ કરશો એવી 10 યર્સમાં, તમે કહો આ તો મેં આટલા નાનપણમાં પહેરેલું, એમ કે બલૂન સ્લીવ હતી જે આપણે નાનપણમાં પહેરી હતી એ વચ્ચે પાછી આવી હતી, બે સ્લીવ્સ છે જે 10 યર્સ પહેલાં હતી હવે આવી છે, અને હમણાં રિસેન્ટલી 70s અને 90s નો ટ્રેન્ડ પાછો આવ્યો છે. યુ સી બેલ બોટમ્સ હવે બહુ જલ્દી આવી જશે. સો ઇટ્સ અ ફેશન સાયકલ જે એવરી 10 યર્સ રિપીટ થાય, રાઈટ? જેમ કે રાજ કપૂરે નેરો પેન્ટ ચાલતું હતું કે મેં જૂતા જાપાની ગઈ, એમ થતું હતું, પાછું રાજ કપૂરનું પાછું એમ કહેવાય કે ક્યાંક ક્યાંક પાછું ફેશન રિપીટ ઇટ્સ. હા, પણ જ્યારે રિપીટ થાય તો એ અલગ ફેબ્રિક્સ, થોડા અલગ કટ્સથી, થોડું નવું એડ કરીને થાય, એ સેમ ખાલી એના જે સિલુએટ્સ હોય, જે આઉટલાઇન્સ હોય એ રિપીટ. અચ્છા, પહેલાં લોકોને એવું લાગતું હતું, પહેલાં લોકો પાસે શું પૈસા નહોતા કે શું કારણો હતા કે લોકો પાસે, મારે ગર્લ્સ કે લેડીઝ હોય કે વુમન હોય, તે પાસે લિમિટેડ ક્લોથિંગ રહેતા હતા, બરાબર છે? અને આજે ઓહ માય ગોડ, એવરી એવરી ગર્લ્સ એવરી વુમન એના કબોર્ડ ખોલો તો નવા ટ્રેન્ડ હવે બહુ જલ્દી જલ્દી સેટ થતા ગયા. પહેલા છે ને મંથલી થતા હતા કે 6 મંથમાં થતા હતા, હવે એવરી મંથ નવા નવા આવ્યા જ કરે છે. અને વુમને વુમને બધા ઇન્ફ્લુએન્સિવ થઈ ગઈ છે, પેલા વુમન એટલું ચાલતું નહીં, હવે વુમન ડોમિનેટ કરી, બીકોઝ વુમન હવે વર્કિંગ થઈ ગઈ, એજ્યુકેટેડ થઈ ગઈ અને પોતે કમાતી થઈ તો પોતાના પૈસાથી જે કરી શકે કરી શકે, બરાબર છે? સો ઇટ ઇઝ અ બિગ ચેન્જ ઓલસો. અચ્છા અર્ચનાબેન, ખાસ તો તમારા મતે ફેશનની વ્યાખ્યા શું છે? મારા પર્સનલી મને પૂછો તો ફેશન ઇઝ સમથિંગ જેમાં તમે કમ્ફર્ટેબલ હો, ખાલી ટ્રેન્ડ્સ બ્લાઇન્ડલી ફોલો નહીં કરવાના. ફોર એક્ઝામ્પલ ડેનિમ છે, હું ડેનિમ પહેરતી જ નથી,
પણ બધા ડેનિમ 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 કરે છે, પણ એની હિસ્ટ્રી કોઈને ખબર નથી. બરાબર, એની હિસ્ટ્રી છે કે કેમ એટલું સ્ટફ ફેબ્રિક છે. હવે તો લગ્નમાં બી લોકો ડેનિમ ઉપર જેકેટ પહેરીને ચાલવા માંડે છે. બરાબર, પણ ધેટ ઇઝ ડેનિમ વોઝ એને મોટું લાવવા માટે બી અમુક ડિઝાઇનર્સ હતા. બરાબર છે, પણ એ બેઝિકલી તો પેલા લોકો જો હોય ને ગાડીઓનું મશીનરી બધું કરે એ લોકોના કપડા છે. પણ ડાંગરી જેનો રફ વધારે છે એને ડેની માં બધા કનેક્ટી રહે છે. પણ હવે તમે લોકોને સ્ટાઇલ આઇકન બનાવી દીધું છે. યસ, એક સમય આપણે ત્યાં હતા કે જેમ આપણે લોકો આથી 40-50 વર્ષથી આપણે ચોયણો જે પહેરતા હતા ઇવન કાઇન્ડ ઓફ ડેની માં જ હતો. એક્ઝેક્ટલી, એનો રિફોર્મ થઈને ડેની માં આપણે અને ફોરેન થી ઇમ્પોર્ટ થયું આપણે ડેની ને એક અલગ રીતે જોઈએ. આ ફેશન અને પેશન હાઉ યુ ટ્રીટ. See, I'll tell you very honestly, fashion is nothing without passion. Because agar tame passionately kaam nahi kar sako ne, to there is nothing called fashion. Because creativity, yes. Creativity kya raha hai, when you are very passionate. For that matter of fact, koi bhi field lai lo tame. Koi bhi field. Badda field mein you need to be passionate. Passionate, right. If you don't like what you're doing, tame logo mein failure thawana chances bo high chai. But if you enjoy what you like doing, you would be very successful. Successful. Yeah, yeah. Achha. તમારે આટલું સરસ રીતે તમે એન્જોય કરી રહ્યા છો, તમારી સક્સેસ સ્ટોરી થોડી લોકોની સાથે કહેશો, શેર કરશો કે કયા સંજોગોમાં તમે મલ્ટિપલ ટાસ્કિંગ એક સ્પોર્ટ્સ ગર્લ્સમાંથી ફેશન ડિઝાઇનર સુધીની જર્ની કેવી લાગે? એકચ્યુઅલી મારા ડેડી મોટા પોલિટિશિયન હતા તો મને એકચ્યુઅલી પોલિટિશિયન બનવું હતું, પણ આઈ લોસ્ટ હિમ વેન આઈ વોઝ 18, એટલે એ ગુજરી ગયા જ્યારે હું 17-18 વર્ષની હતી. તો પછી હું સાયન્સ સ્ટ્રીમમાં ગઈ, સાયન્સ સ્ટ્રીમમાં ગઈ, ફિનિશ કર્યું અને પછી આઈ ગોટ ઇન ટુ હોમ સાયન્સ. અમારું બરોડાનું હોમ સાયન્સ બહુ સારું છે, એમએસ યુનિવર્સિટીનું. થ્રી યર ડિગ્રી કોર્સ કર્યો, આમાં આમાં સર્ટિફાઈડ લોયર, મારા પાસે સિનેટ છે બિકોઝ હું લોયરની દીકરી છું તો હું લોયર બી છું. પછી એના પછી મેં મારો એક જ ટેલર જે આજે બી મારી સાથે છે, મારા ડેડની લોયરની ઓફિસ છે એમાંથી મેં સ્ટાર્ટ કર્યું છે. ત્યાંથી ધીરે ધીરે આજે મારો સ્ટોર છે. તો એ જ ઓફિસમાં બધા આવતા હતા અને ત્યાંથી હું બધા એક્ઝિબિશન્સ કરતી હતી. બરાબર, અને 2007માં મેં ફેસબુક પર મારું ફર્સ્ટ કલેક્શન મૂકેલું. બરાબર, જ્યારે કોઈ ફેસબુક વાપરતું બી નહોતું ત્યાંથી મેં માર્કેટિંગ સ્ટાર્ટ કરી છે અને હવે તો બધા જ ત્યાં છે. બરાબર, ત્યાં જ મેં સેલ આઉટ કર્યું, તો પછી એક્ઝિબિશન્સ કરી કરીને ઓલ ઓવર બધે કર્યું. હવે ઇન્ટરનેશનલ કુરિયર બી મારા બહુ જાય છે. બરાબર છે. અચ્છા, તમારું કેવું કે લોયર એઝ એ પ્રોફેશન અને એમાંથી ફેશન ડિઝાઇનર, તમે ઓફિસમાં જ્યારે સ્ટાર્ટ કર્યું હશે તો તમારા આજુબાજુનો એન્વાયરમેન્ટ ને એ કેવી રીતે એક્સેપ્ટ કરતા હતા, એ ચેન્જ કેવી રીતે ફીલ કરી હતા, સ્ટાફ કેવી રીતે ફીલ કરી હતી? નહીં, એકચ્યુઅલી સી આઈ થિંક ઇટ્સ ડેસ્ટિની. હજુ બી લો ઇઝ ઇન માય બ્લડ, એટલે પણ આપણું જ્યુડિશિયલ સિસ્ટમ થોડું પુઅર છે એટલે મને મારું મગજ નહોતું તોડવું. સો આઈ થોટ અ હેપી હેપી ફીલ, યુ નો, જ્યાં મને હેપી લોકો મળે તો હું બી હેપી રહું. બરાબર છે, બીકોઝ આપણું જ્યુડિશિયલ સિસ્ટમ હજુ લોંગ વે છે થોડું સ્ટ્રોંગ થવાનું. આપણા લોઝ હજુ થોડા ક્રુકેટ છે, થોડા સિસ્ટમેટિક આવે તો હું જઈ શકું લોમાં પ્રેક્ટિસ કરવા, પણ મેં કરી છે. તો મારી ઓફિસમાં પપ્પાની અડધી બુક્સ હતી ને મારું અડધું પેલું લેસીસ મૂકેલી હોય અને કપડાં હોય ને એ રીતે ધીરે ધીરે પછી બહુ વધી ગયું તો બુક્સ બી કાઢી નાખી અને આજે બી એ જગ્યા છે. બરાબર. અચ્છા, તમે 10 વર્ષથી આ લાઈનમાં છો, 10 વર્ષ પહેલાં સિનેરી એવો હતો કે લોકો ફેશન ડિઝાઇનિંગ માટે કહેવાય છે કે આપણે ગુજરાતમાં બહુ ઓછી ઓપોર્ચ્યુનિટી, ત્યારે તમે એસે તમને કેવી રીતે ટ્રસ્ટ પેટો એકના આ ફ્યુચર મારા માટે છે, આમાં મારા માટે ઘણો બધો સ્કોપ છે. અને ત્યારે તમે લાગ્યું હતું બોમ્બે ડિઝાઇનર માટેનું છે અને ગુજરાતમાં ડિઝાઇન માટે કંઈ જાજી જગ્યા જ નથી, લોકો જલ્દી એક્સેપ્ટ નથી કરતા અથવા તમારી જે મહેનત લાગે છે, કારણ કે આફ્ટર ઓલ છે ને કોમર્શિયલ વેલ્યુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, તો એને તમે કેવી રીતે? સી, હું તો તમને કહું કે જ્યારે ઇનિશિયલ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારી મોનોપોલી હતી. લાઈક હું વખણાઉં છું મારા ચણ્યા ચોળી જે મારા આર્ટિકલ્સ છપાય છે ટાઈમ્સમાં, હું ટ્રેન્ડ સેટર હતી. હવે તો શું થયું છે કે બધાને ખબર પડી ઓ આમાં તો બહુ પૈસા છે. સો હવે તો અમારા બરોડામાં કે તમે ગમે રાજકોટમાં એટલું મને એક્સપિરિયન્સ નથી, પણ તમે અમદાવાદ જાઓ, તમે કસે બી ના ફરો, દર ગલીમાં 4 ડિઝાઇનર્સ છે. બરાબર છે. હું એવા મારા કસ્ટમર્સ હતા, મારા ક્લાયન્ટ્સ હતા જે એમબીએ કરીને એ બી ડિઝાઇનર કરીને સ્ટોર ખોલી નાખ્યો. રાઈટ, એટલે બીકોઝ એમાં પૈસો લોકોને દેખાય છે. ઓ, અને બીજું એક તમે જે થોડી પહેલા વાત કરી કે પેશનેટ, આજે અપકમિંગ જે ગર્લ્સ છે એને ક્યાંક ફેશન માટે ફેશન ડિઝાઇન લોકોને બહુ એટ્રેક્ટ કરી. એક સમય એવો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જે સેલિબ્રિટી લાઈન બધાને વધારે ગમતું હતું, આજે ફેશનને લઈને લોકો ગર્લ્સ ખાસ કરીને વધારે એક્સાઇટેડ છે. એ ચેન્જને તમે કેવી રીતે? સી, બીકોઝ બધાને સારા કપડાં પહેરવા ગમે અને સૌથી ઇઝી વસ્તુ છે કોઈ બી પેરેન્ટ પોતાની દીકરીને ફેશન ડિઝાઇન માટે ના ના પડે. સેકન્ડ તમને કહું, લગ્ન કહીને બી જાય તો ઓબ્જેક્શન ના હોય. બરાબર છે. કારણ કે ટેલર સાથે ડીલ કરતા જ હોય, આપણે ઇન આઉટ બધા ટેલર સાથે વાત કરતા જ હોય, એટલે કોઈને એમાં ઓબ્જેક્શન. યુઝલી કેવું હોય કે એમ કે બહાર છે જોબ નહીં કરવાનું, બિઝનેસ ક્લાસ ફેમિલીઝમાં એવું હોય કે અહીંયા નહીં જવાનું, આ તો ઘરે બેસીને સરસ અને હેપી ક્લાયન્ટ્સ મળે. બરાબર છે. ઓકે, નામ બી સારું થાય,
So it is a win-win situation for everybody. Achha. એટલે એનું ફેશન ફેશન અને વેલ્યુ ફોર મની કે આપણી પબ્લિક વેલ્યુ ફોર મની બહુ જોતી હોય છે. તો તમે કન્વિન્સ કરી દો કે આજે તમે કોઈ પણ ડિઝાઇન કરો છો, લોકો એની વેલ્યુ કેવી રીતે ક્રિએટ, તમે હાઉ ટુ કન્વિન્સ ધેમ. કે બહુ એક ટફ જોબ છે, માર્કેટિંગ એક ટફ જોબ છે. યસ, આઈ અગ્રી. બટ રાજકોટને છોડી દો, આઈ એમ વેરી ન્યૂ ટુ રાજકોટ, બટ જનરલી પીપલ સી ઇટ ફેબ. અને હવે તો છે ને બધાને નોલેજ ઘણું બધું છે, લાઈક દે રિયલી નો કે આનું શું છે, આ કેટલું ક્વોલિટીનું છે. તો એ લોકોને ખબર પડે છે, દે રિયલી ગિવ ઇટ. એટલું બધું આર્ગ્યુમેન્ટ નથી થતું. લાઈક મારા બહારના ક્લાયન્ટ છે, દે ડુ નોટ આર્ગ્યુ મચ. ડિપેન્ડ્સ કે તમે ક્યાં એક્ઝિબિટ કરો કે કોઈ સાથે ડીલ કરી રહ્યા છો. કન્વિન્સિંગ ક્યારે આવે, જ્યારે એમને ખ્યાલ ના હોય, એક્સપોઝર ના હોય, એન્ડ ધેન દે હેવ ટુ સ્પેન્ડ ટુ મચ. બસ છતાં પબ્લિક એવું એમ થાય કે હું બાર્ગેન કરી લઉં, કદાચ કાર્ય તો છે જ. એ એક વસ્તુ છે જે મને હજુ સમજ નથી, પણ ડેફિનેટલી આઈ થિંક ગુજરાતીઝ મેજરલી બાર્ગેન કરતા હોય. બાર્ગેન વધારે કરતા હોય. અચ્છા, તમે કારણ કે લોકોને આજની કલરથી લઈ મટીરિયલથી એટલું બધું ઓપ્શન્સ અવેલેબલ છે, તો એ તમારે મેચ કરવું અગાઉથી, શું છે પહેલેથી ખબર હોય તો વાંધો નથી આવતો, પણ અગાઉથી તમારે રેડી કરવું અને તમે કસ્ટમર ફ્રેન્ડલી બનાવો, એને કે તમે એટલું કોન્ફિડન્સ કે આ વસ્તુ મારી લોકોને પસંદ જ પડશે, આ મટીરિયલ પસંદ જ પડશે. હવે કેટલું કેવી તમે ડિસાઇડ કરી શકો છો? સી, ઇટ ઇઝ વેરી ઇઝી, બીકોઝ દર વર્ષના ટ્રેન્ડ સેટ થતા હોય છે અને ફેબ્રિક્સ માર્કેટમાં ભરપૂર હોય છે ડેફિનેટલી, પણ ક્વોલિટી ક્વોલિટી જોઈ લો. અને મને જે ડિઝાઇન કરવું હોય એમાં કયો ફોલ, કયો ડ્રેપ જશે, મને સ્ટીફ ફેબ્રિક જોઈએ, સોફ્ટ ફેબ્રિક જોઈએ, ગાઉન્સના અલગ હોય, ડ્રેપ ડ્રેસીસના અલગ હોય, બધા ઇવેન્ટના અલગ હોય, એટલે એ પ્રમાણે ચૂઝ ફેબ્રિક્સ અને કરવું પડશે. અચ્છા, એક તો આજે મટીરિયલ કે મટીરિયલ તમે કીધું કે હવે બધાને થોડી ખબર પડવા માંડી છે, વેલ્યુ ખબર પડવા માંડી છે, તો આજે લોકો કેટલું ઇન્વેસ્ટ કરે છે? આજે તમે તમારા ક્લાયન્ટ આવતા હશે તો લોકો આજે ક્લોથિસમાં કેટલું ઇન્વેસ્ટ કરે છે? હું છે ને બે ટાઈપના ક્લાયન્ટ્સને મળું છું. એક એવા ક્લાયન્ટ બી છે જે પૂછતા બી નથી રેટ અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી લે છે. આઈ થિંક 15-20,000 ખાલી બ્લાઉઝ બી લઈ લે છે મારી પાસે. પણ એવા ક્લાયન્ટ બી છે જે લોકોને એ સેમ વસ્તુ એકદમ નોમિનલ રેટમાં બી જોઈએ છે, તો પછી દે હેવ ટુ કોમ્પ્રોમાઇઝ ઓન ધ ફેબ્રિક, કોમ્પ્રોમાઇઝ ઓન ધ વર્ક. ઓકે, તો પછી તમારી ક્વોલિટીને તમે ક્યાં સુધી તમે નીચે લઈ જઈ શકો? કસ્ટમરને હું બહુ નથી જતી નીચે, બરાબર. હું થોડી મોડર્ન છું બીકોઝ પછી મારું નામ અટેચ, હા રાઈટ, અને નામ બગાડવાનું બરાબર છે. અચ્છા, હવે તમે ફેશન ડિઝાઇનિંગની આ વસ્તુને સાથે તમે બુટીક પણ ચલાવો છો, બુટીકમાં તમે જનરલી શું શું વસ્તુ લોકોને દેવાનું પસંદ કરો છો, કઈ ટાઈપના કસ્ટમર આવે છે, તમે કઈ વસ્તુઓ બનાવીને આપો છો ખાસ કરીને? સી, હું છે ને યુઝ્યુઅલી ટ્રેન્ડ સેટ કરું છું, લાઈક મારું નવરાત્રી જે ગણાય છે ને, જેનું મારા આર્ટિકલ્સ દર વર્ષે હોય જ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં છપાય છે, બરાબર. એ ચણિયા ચોળી તો મારા હોટ સેલિંગ હોય છે. બીજું શું છે કે જે બી નવા ટ્રેન્ડ આવવાના હોય, જેમ કે ડ્રેપ્સ અત્યારે બહુ ચાલે છે, તો હું ડ્રેપ્સ વાળા મૂકું, પણ હું શું કરું છું બધે મળતા હું નહીં મૂકું, બીકોઝ પછી રેડીમેડ અને ડિઝાઇનરમાં ફરક નથી રહેતો, બરાબર છે. સો આઈ ડેફિનેટ ટ્રાય ટુ, અને મારી ટ્રીપ્સ જ્યાં હું જાઉં ફરવા ત્યાંથી ઇન્સ્પાયર થઈને લઈ આવું, એટલે મારી ઇન્સ્પાયર્ડ ટ્રીપ્સ થી યુઝ્યુઅલી હોય છે. અચ્છા, અત્યારે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરો જે છે, કારણ કે એને પણ રોજ નવું આપવું છે. એક તો બીજી વસ્તુ છે કે ક્લોથિસમાં જે બદલો પડતો હોય, કોઈના પોસાતોથી માલમાળો પડ્યો રહીએ, એને પણ ઝડપથી સેલ આઉટ કરવું છે, એને પોતાના પ્રોપર પ્રાઇસમાં સેલ આઉટ કરવું છે. તો જ્યારે મેન્યુફેક્ચરો જે બધા છે ગાર્મેન્ટ્સવાળા, એને તમારે કે તમારી પાસે એપ્રોચ કર્યો છે અને કઈ બાબતમાં તમારી પાસેથી કે બલ્કમાં તમારી પાસે ડિઝાઇન ડિમાન્ડ માંગતા? હા, એ લોકો મને કહે છે કે તમે અમને કરી આપો અને પછી સેમ્પલ્સ બનાવો, પણ હું એમાં નથી ભરતી બીકોઝ મેં નથી કરવું, બીકોઝ એ પછી તો કેવું થઈ જશે કે, પણ એ મારું પર્સનલ છે કે મને લાઈફમાં એન્જોય બી કરવું છે અને કામ બી કરવું છે, બરાબર. બટ ઇફ યુ સી અનિતા ડોંગરે, શી હેઝ ટેકન આઉટ અ ગ્લોબલ દેસી એન્ડ એન્ડ, રાઈટ, તો એ બલ્કમાં બી જાય છે, એમાં બી જઈને બ્રાઇડલમાં બી કરે છે, બરાબર છે. તો શી ઇઝ અ સ્માર્ટ વુમન, રાઈટ, એટલે એનું મેન્યુફેક્ચરિંગમાં રિટેલમાં બી આવી ગઈ. તો તમે જવા માંગો છો ફ્યુચરમાં કે ઓપોર્ચ્યુનિટી હશે ને, મને લાગશે કે મારી કેપેસિટી, ઓપોર્ચ્યુનિટી તો ખૂબ છે અત્યારે, કે તમે જોઈ રહ્યા છો કે એવરી ડે નવું છે. યસ, અને પ્લસ લોકોને હવે કે દિલ માગે મોર, આજે ઘસ રોજ નવું નવું જોઈએ છીએ, 10 ડ્રેસ હશે તો બીજા 5 ડ્રેસ લેવાના છે. અચ્છા, દરેક ઓકેશન પ્રમાણે હવે બધા આપણે ત્યાં વધારે ડ્રેસિંગ સેન્સ આવી રહી છે, તો આ ડ્રેસિંગ સેન્સ અને સામે ઓપોર્ચ્યુનિટીઝ અને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આવતા દિવસોની માર્કેટને કેવી રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે કે થોડા ટાઈમ પછી, મેબી સે 5 યર્સ પછી, ડિઝાઇનર્સ થોડા ઓછા થશે. અને જે લોકો સર્વાઈવ કરશે ને, એ કોણ સર્વાઈવ કરશે જે સ્ટેબિલિટી છે ડિઝાઇનિંગમાં, બીકોઝ હમણાં તમે બૂમિંગ, છેલ્લા 3-4 વર્ષથી તો ઇટ્સ બૂમિંગ છે, લાઈક ટુ મેની ડિઝાઇનર્સ, ટુ મેની બધા એક ડિઝાઇન. અને તમે નવરાત્રી કે દિવાળી પહેલાં તમે જોવો તો બધી એક્ઝિબિશન ગેલેરીઝ, લોટ ઓફ એક્ઝિબિશન્સ હેપનિંગ,
તો લોકો થોડા એક્ઝોસ્ટ બી થઈ જશે. યસ યસ, ઇવેન્ચ્યુઅલી 5 વર્ષ સુધી તો આઈ થિંક થઈ જશે, ફિઝલ આઉટ થશે. યસ, મને એવું લાગી રહ્યું છે કે અત્યારે બધા એવું જ માને છે, થોડું નાનું મોટું બુટીક કહીને સેલ કરી નાખે છે, એટલે બધા ડિઝાઇનરનો જ વર્ડ વાપરે છે કે અમે ફેશન ડિઝાઇનર. પણ ખરેખર એને કેટલું નોલેજ હોવું જોઈએ, એના માટે કેટલી તૈયારી હોવી જોઈએ, એના માટે કેટલી એક્સરસાઇઝ કેટલી કરવી પડતી છે, એના માટે લોકો હજી પ્રિપેર્ડ નથી. એટલે નોલેજ બીજું આપણે ત્યાં આના માટેનું નોલેજ માટેની રિસોર્સિસ કેટલા, તમે કેવી રીતે આઉટ ટુ ગેન ધીસ નોલેજ? હું બહુ બ્લેસ્ડ છું. હું છે ને એમએસ યુનિવર્સિટીમાં અમે લોકો ફર્સ્ટ 20 હતા જ્યારે પણ ડિગ્રી મળી, જે કોર્સ મેં કર્યો હતો હોમ સાયન્સમાં. પણ જેમ કે NIFD છે, NIFT છે, NID છે, જે બહુ વખણાય છે, ગાંધીનગરના છે, અમદાવાદના છે, દે આર ડુઈંગ અ ગુડ જોબ, રાઈટ? બટ મને એવું લાગે છે કે અગર પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ પોતે મહેનત ના કરે તો કંઈ નહીં થાય. લાઈક યોર બેઝિક્સ હેવ ટુ બી ક્લિયર, રાઈટ? મેં ભલે એક નોર્મલ ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે, જે હવે તો બહુ મોટું થઈ ગયું, હું તો 2006 પાસ આઉટ છું, સો ઇટ ડઝન્ટ મેટર તમે ક્યાંથી છો. બટ યસ, નિફ્ટ અને NID વાળા જે સ્ટુડન્ટ્સ છે, દે આર ડુઈંગ વેલ, રાઈટ? એ લોકો થોડા એક સ્ટેપ અહેડ, બીકોઝ એ લોકોને સીધું લેકમે ફેશન વીકમાં એન્ટ્રી મળી જાય છે. બરાબર. હવે મને જવું છે કેટલા વર્ષથી, બટ આઈ ડોન્ટ નો, મને વેજ નથી મળી રહ્યો. બરાબર. ફોર ધેમ ઇટ ઇઝી પ્લેટફોર્મ, બીકોઝ ધે આર કોલેરેટેડ, લાઈક NIFD હેઝ અ કો રિલેશન, સો ધે આર કોલેબોરેટેડ વિથ ધેમ. અચ્છા, ઇટલી, ફ્રાન્સ, મિલેનો, આ બધા કે જેમ કે ફેશનનું જે વર્લ્ડનું કે છે, ક્યાંથી બધું આવે છે? તમે ક્યારે એવું ક્યુરિયોસિટી છે કે હું ક્યારે છે ત્યાંથી લઈને આવું? તમે જઈ વાર કે હું જઈને આવીશ. I've been to Europe because I have family there. તો હું પેરિસ બી જઈ આવીશું અને હું મિલાન બી જઈ આવીશું, બધું. પણ મને એવું લાગે છે કે એ લોકો ફેશન નથી લાવતા અહીંયા. બરાબર. જે લોકો બધા કહે છે કેવા દો, બટ આઈ ફીલ કે આપણું જે ઇન્ડિયન ફેશન ડિઝાઇનર્સ છે ને, હવે દે આર ગોઈંગ રિયલી બિગ, રિયલી બિગ, બિકોઝ દે હેવ રિયલાઇઝ કે આપણું જે ઓથેન્ટિક બધી વસ્તુઓ છે, આપણી જે ફ્લેવર છે, રિચનેસ છે, જે વિવિંગ છે કે એમ્બ્રોઇડરી છે, બધું બહુ હાઈ છે. એ લોકો પાસે એટલું રિચ છે બી છે જ નહીં. અચ્છા, આપણે લેવલ પહોંચી બી નહીં શકે. યસ યસ, જે ફોરેનર આપણે જોતા જઈએ, કોઈ આમ જે જનરલી ક્લોથિંગ સેન્સ કે ડ્રેસિંગ સેન્સ જેવું છે જ નહીં. આપણે ઇન્ડિયન લોકો વધારે પડતા ડ્રેસિંગ બાબતમાં. હું તમને કહું ને, હું પહેરું છું તો બધા મને પૂછે કે ધોરિયાઓ. બરાબર. પછી હું કહું મારું છે, પછી એ લોકો મારા સાથે બાય કરે છે. ઇટ ઇઝ લાઈક ધેટ. યા યા, હું બાંધણી પહેરીને ગઈ હતી હમણાં દુબઈ, બાંધણીનો ડ્રેપ ડ્રેસ. ભલે બાંધણી ઇન્ડિયન છે, પણ ડ્રેપ ડ્રેસ તો વેસ્ટર્ન છે ને, સો હું ફ્યુઝનમાં જ બિલીવ કરું છું. અને હમણાં આઈ એમ ગોઈંગ ટુ દુબઈ ઇન ઓસ્ટ્રેલિયા ઇન જાન્યુઆરી, તો આઈ એમ ડુઈંગ એક્ઝિબિશન્સ ધેર, ટેકિંગ ઓલ માય ઇન્ડિયન સ્ટફ ધેર. અચ્છા, તમે હમણાં વર્લ્ડ વાઇડ પર ફ્યુઝન, ફ્યુઝન આજે દરેક જગ્યાએ, ફ્યુઝન લોકો ફૂડમાં, ફ્યુઝન જોઈ છે, મૂવીમાં ફ્યુઝન આવી ગયું છે, એવરીવે, સો મ્યુઝિકમાં પણ ફ્યુઝન આવી ગયું છે, તો વાય નોટ ક્લોથિંગ સિલેક્ટ? ક્લોથિંગમાં નવું નવું શું ફ્યુઝન કરવાનું, તમે શું કોશિશ કરો છો, કેવી રીતે તમે ફ્યુઝન કરો? સી, આપણી ટ્રેડિશનલ એમ્બ્રોઇડરીઝ, યસ, ટ્રેડિશનલ એમ્બ્રોઇડરીઝ હોય આપણી, એને વેસ્ટર્ન મોટિવમાં લઈ લેવાનું. બરાબર. સિલુએટ્સ, લાઈક ડ્રેપ્સ છે, એ થોડા વેસ્ટર્ન છે, યુ ડુ ઇટ વિથ વન ફેબ્રિક તમે કરી શકો. ડ્રેપ આજે સાડી બી આપણે ઇન્ડિયન જ ગણાય, બટ બેઝિકલી જે બી ઓર્નામેન્ટેશન છે, એના કચ્છ છે, બધા વેસ્ટર્ન જાય, પણ એના પછી બી એમ્બ્રોઇડરી કરો, એ બધી આપણી ટ્રેડિશનલ આવે છે. તો થાય છે. અર્ચના મેડમ, એક ખાસ પૂછવા માંગી, તમે કીધું કે ફોરેનમાં બી તમારા કુરિયર્સ જાય છે, બરાબર, તો એ લોકોનું પર્ટિક્યુલર ચોઈસ શું હોય છે? મારું ફ્યુઝન છે બધું, એટલે એ લોકોની ઇન્ડિયનનેસ બી થોડું ગમે અને થોડું મોડર્ન હોય. હા, એટલે એવી રીતે લોકો, એટલે ધે ચૂઝ મી ફોર ધીસ. પણ રીઅલી લોકો એટલી સેન્સ છે કે જોઈ જાય છે, બસ ગમી ગયું, બીજું કઈ ઈચ્છા ખબર નથી. ઇન્ડિયન્સ જ લે ને, ધોરિયા હોય તો પછી ખાલી એમ્બ્રોઇડરી વાળા સિમ્પલ કુર્તા જ લે. અને એક ડ્રેસ ડિઝાઇન કરતા તમને કેટલો ટાઈમ લાગે, એમાં તમે કઈ કઈ પ્રોસેસ હોય છે? એવું તો કોઈ સ્પેસિફિક પ્રોસેસ નથી, બધાનું એક સિસ્ટમ રીતે હોય છે. મારું કેવું હોય છે કે યુઝ્યુઅલી ક્યારે બી ક્લિક થઈ જાય તો હું ત્યારે અડધી રાતના બી ઉઠીને સ્કેચ કરીને પછી જતી રહું, બીકોઝ હું ભૂલી જાઉં એ વસ્તુ. બરાબર છે. તો એ ક્યારે ક્લિક થાય એનો કોઈ ગેરંટી નથી. યસ, એટલે ક્રિએટિવિટી માટે કોઈ સમય નથી હોતો. એક્ઝેક્ટલી. કારણ કે જે રીતે આ એક ક્રિએશનનું જોબ છે, અને એમાં તમે જેમ કીધું જેને પેશનેટ હોય એનું જ આમાં કંઈક કામ છે. બાકી તો આ કોઈ ચીલા ચલો રૂટીન વર્ક નથી, તો પેશનેટ થવા માટે તમારે પોતાને જ પહેલાં તો તમે જાતને ત્યાં જાતે, ઇટ્સ યોર પર્સનલ ચોઈસ, અગર તમને ઈચ્છા હોય તો જ તમે કરી શકો. એમાં હાર્ડવર્ક છે, આઈ થિંક બધી ફિલ્ડમાં હાર્ડવર્ક છે. પણ લોકોને લાગતું હોય કે ફેશન ડિઝાઇનિંગમાં કશું નથી, તો ના, એવું નથી. બરાબર. તમે અગર કોઈ ડિઝાઇન સ્કેચિંગ કરો, પેન્સિલ તો ફરી જશે, પણ એ બનવું બી જોઈએ. બનવું જોઈએ. યસ, પેન્સિલ ફરાતા વાર નહીં લાગે, પણ ટેકનિકલી ખબર તો પડી છે કે અહીંયાથી આ જશે કે નહીં જાય. યુ નો વોટ આઈ એમ સેઈંગ? યસ યસ, એક્ઝેક્ટલી. લોકોને એને જો તમે એક પિક્ચરાઇઝ કરી રહ્યા છો, એને આફ્ટર ઓલ રિયાલિટીમાં તમારે કન્વર્ટ તો કરવું જ પડશે. જ્યાં સુધી કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી તમારી ટીમ, મારી ટીમ ટચવુડ વિથ ગોડ્સ ગ્રેસ ઇઝ ગુડ, તો ટીમ, તમારા ટેલર્સ, તમારા એમ્બ્રોઇડર્સ, તમે જે વિઝ્યુઅલાઇઝ કરો છો એને લાવવા માટે ઓન ધ ફ્લોર, યસ, રિયલ પ્રોડક્ટમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર છે. અચ્છા, તમારી પાસે અત્યારે ખાલી એક્સક્લુઝિવ લેડીઝ માટે જ કહું છો કે જેન્ટ્સ માટે ઓપોર્ચ્યુનિટીઝ રાખી છે? બિકોઝ એમાંથી જ ઓછું નથી આવતું, પણ બોયઝમાં બહુ સારું છે બિકોઝ કોઈ છે જ નહીં, બહુ ઓછા છે કોમ્પિટિશન. બિકોઝ એ લોકોમાં બહુ હવે તો બધું ઘણું ટ્રેન્ડ્સ આવી ગયા, એ લોકોમાં બી ડ્રેપ્સ આવી ગયા છે, હેવ જસ્ટ સીન ધ ફેશન વીક એન્ડ એવરીથિંગ, બટ એમાં કોમ્પિટિશન ઓછું છે બિકોઝ એમાં બહુ કરવા જેવું બી નથી. ગર્લ્સમાં તો કેટલા બધા ઓપ્શન્સ હોય છે. તો બોયઝમાં તમને તો ફ્યુચર બહુ વધારે પડતી ઓપોર્ચ્યુનિટી ચાટવું કોઈ છે જ નહીં, વેક્યુમ છે તો કંઈ એમાં કંઈક જમ્પ લાવવું છે, એમાં કંઈક આગળ કરવું છે. મારી સ્પેશિયલિટી લેડીઝમાં છે અને હું ખુશ છું, સો આઈ એમ ગોઈંગ ટુ સ્ટિક ટુ ઇટ. અચ્છા, લેડીઝમાં તમે કઈ કઈ વસ્તુઓ વધારે માં તમને કે ભાઈ સાડી ઉપરના વર્ક કરવું ગમે છે? કઈ કોઈ કોઈ કસ્ટમરની કોઈ પોતાની કોઈ ટિપિકલ ડિમાન્ડ આવતી હોય છે કે મને આવું કંઈક ડિઝાઇન કરીને આપો, તો મારી સાડી છે તો એને તમે સાડીમાંથી આઈ કેન કન્વર્ટ, યા એ તો એ બી મારો ફોટો છે. સાડીમાંથી તું મેક એક્સક્લુઝિવ હમણાં જ હું કરી રહી છું, કસ્ટમરનું છે. સાડીમાંથી ડિફરન્ટ કુર્તીઝ, ડિફરન્ટ ચણિયા ચોલીઝ એ બધું હું કહી શકું, બટ મેકિંગ અ ન્યૂ સાડી ઇઝ નોટ માય ફોર્ટે. આઈ ડોન્ટ ગેટ ઇન ટુ ઇટ બીકોઝ સાડીઝ આર ટુ ઓવર રેટેડ. આઈ વુડ હું એવું પ્રિફર કરું કે હું એવી જ વસ્તુ બનાવું જે બીજા પાસે ના મળે, બીજા પાસે ના મળે, લેકિન તો પછી લોકો મારી પાસે શું કરવા આવે, બધે જ મળતું હોય. તો હવે લોકોને આપણે પબ્લિકને ખાસ કહીએ કે ખાલી ફેશન પૂરતું કે ડિઝાઇનર પૂરતું લિમિટેડ નથી, એમને એક તો મેન્ટલી જે ડિસેબલ કહેવાય એના ચાઇલ્ડ માટેનું પણ એમને યોગા કરી બધું કરે છે કે ભાઈ એના માટે પણ, એટલે એ બહુ ચેલેન્જિંગ જોબ છે. ક્યાંક આ તમારી ક્રિએટિવિટી ત્યાં કેટલું કામ આવે છે તમને? એકચ્યુઅલી મને લાગે છે કે બિકોઝ હું એક સર્ટિફાઇડ યોગા ટીચર છું અને સર્ટિફાઇડ પ્રાણિક હીલર અને સર્ટિફાઇડ રેકી હીલર, ઇટ હેલ્પ્સ મી બિકોઝ હું મેડિટેશન કરું તો એ જે મને ક્રિએટિવિટીમાં જે ક્લિક્સ આવે ને, ઇટ્સ બિકોઝ આઈ કામ ડાઉન માય સોલ. તમે જેટલા શાંત રહેશો ને એટલું જ તમારી ક્રિએટિવિટી બહાર આવશે, બરાબર છે. રેકીની તમે વાત કરી તો રેકી આજે મોડર્ન, એક ઇવન ક્રિમિનલ લોકો રેકી પહેલાં કરે છે, આપણે કહેવાય છે કે રેકી કરી છે પછી લૂંટ થાય છે, રેકી કર્યા પછી મર્ડર થઈ જાય, તો આ રેકીથી કેવી ઇફેક્ટ કેવી ખરેખર મેન્ટલના જે તમારા થોટ્સ છે કે તમે વિઝ્યુલાઇઝ જે કંઈ કરી રહ્યા છો એ સામે ટ્રાન્સપ્લેટ થાય છે કે નથી થતા? સી, આમાં રેકી ઇઝ એન એનર્જી. યસ, ઓકે, રેકી ઇઝ એન એનર્જી. હવે એમાં કેવું છે કે બધું તમે જેટલી બી હીલિંગ એનર્જી કે જેટલું બી તમે શીખશો ને, બધાનું અલ્ટિમેટ તો છે પોઝિટિવ થિંકિંગ. જેટલી બુક્સ વાંચી લો, કશું બી કરી લો લાઈફમાં, પણ તમે અને એ પોઝિટિવ થિંકિંગને મેન્ટેન કરવા માટે આ બધી એનર્જીઝ હોય છે જે તમે યુનિવર્સમાંથી લો. યુ નો, રહી વાત રેકીની, રેકી ઇઝ જસ્ટ પોઝિટિવ એનર્જી જે તમારા હાથોથી કે તમારા પ્રાણિક હીલિંગમાં કેવું છે કે બેઝિકલી પ્રાણિક હીલિંગ ઇઝ મોર ટુવર્ડ્સ પોઝિટિવ થિંકિંગ ઓનલી, અને તમે અર્થ છે, એર છે, એથર છે, એ બધાને તમે વેલ્યુ કરો અને એ એનર્જી તમે યુઝ કરો. રાઈટ. અચ્છા, એનર્જીમાં ફાયરનું મહત્વ કેટલું? એક સમય આપણે એવું હતું કે યજ્ઞ કરીને આપણા ઋષિમુનિઓ એનર્જી જનરેટ કરતા, યુનિવર્સમાં અને કોસ્મિકમાં એ વસ્તુનું લોકોને હેલ્થથી લઈને બધું આપણે થતું હતું. ઇવન આપણે હોળીને એવું કહેવાય છે કે આ બધું થતું હતું, એ બધું બર્ન કરી જાય. યસ, કે ભાઈ એ બધું પણ આપણે કે ફાયરથી પણ આપણે એન્વાયરમેન્ટને ક્લીન કરી શકતા હતા, ફાયરથી લોકોની બોડીમાં પણ એનર્જી ચાલતું. તો આ તમે કેવું ફીલ કર્યું છે? તમે કેવું એકચ્યુઅલી રિયલી કસ્ટમરને થોડુંક આપણા તમારા પબ્લિકને પણ જવું ગમું? સી, આપણું જે હોળી તમે જે રીતે કીધું ને એ સાચું છે. એવું કહેવાય છે ને કે તમે અમુક, આઈ થિંક એક ડિઝીઝ આવે છે એનું નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ તમે હોળી જ્યારે તમે આપણે જે કરતા હોઈએ છીએ, યસ, સ્વાઈન ફ્લૂ જનરલી આપણે કહેતા હોય છે, સ્વાઈન ફ્લૂ ના સમયે આપણે જે કપૂર ને એવું નાખતા હોય હોળીમાં, એનું જે એનર્જી એ આવે ને, જે બધું હીટ આવે એ બધું તમારા બોડી માટે બહુ સારું, બધું ખેંચી લે, યુ નો, ઇટ્સ ગુડ ફોર યોર બોડી. એટલે કોઈ બી ટાઈપની એનર્જી, ઇવન ફોર એક્ઝામ્પલ મી, જ્યારે હું બહુ જ ડિપ્રેસ્ડ હોઉં તો હું એક ટ્રી સાથે હગ કરી લઉં કે હું સુઈ જાઉં ગ્રાઉન્ડ લોન્સ પર, લિટરલી આ હાથ મૂકી દઉં, સો ઇટ ગિવ્સ યુ લોટ ઓફ એનર્જી, ટેક્સ અવે ઓલ યોર નેગેટિવ. એટલે વેન એવર યુ વોન્ટ ટુ રિચાર્જ યોર સેલ્ફ, પ્લીઝ ગો ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ જસ્ટ સ્લીપ એન્ડ લેટ ઇટ ગો. યસ. અચ્છા, દુનિયામાં અત્યારે જે રીતે બધું એટલું બધું
પ્રેશરાઇઝ થયેલું છે, કોમ્પિટિશન બધું છે, લોકો પોતાની વર્કથી, પોતાના કામથી, પોતાના અર્નિંગથી સેટિસ્ફાઈડ નથી, પોતાની કેરિયરથી સેટિસ્ફાઈડ નથી, અને એની હિસાબે ડિપ્રેશન ખૂબ આવે છે, લોકો ફ્રસ્ટ્રેટ બહુ થઈ જાય. ઘણા બધા સ્યુસાઇડના કેસ આવે છે, આપણે કે સેલિબ્રિટી લોકો સ્યુસાઇડ કરે છે, જે ક્રિએટિવિટી જોડાયેલા હોય છે એ સ્યુસાઇડ રીતે આપણે કે આ વસ્તુનું નેગેટિવ આટલું બધું કેમ કે એની પાસે ક્રિએટિવિટી પડી છે એ જ માણસ સ્યુસાઇડનો કે વિચાર. આમાં શું હોય કે સેલ્ફ એક્સપેક્ટેશન્સ, ટાર્ગેટ નહીં પહોંચવાનું, ઓકે, એન્ડ ધેન યુ ગેટ એન્ઝાયટી અટેક્સ કે હવે હું શું કરીશ ફ્યુચરમાં. બટ દેટ્સ વોટ દેટ્સ વાય યોગા કમ્સ ઇન. યોગાનો મતલબ એવું નહીં કે તમે શાંત જગ્યા પર જઈને બેસીને કરો. યોગા ઇઝ કે તમારા ડેલી રૂટીનમાં જેટલો કિયોસ હોય ને એમાં તમે પીસફુલી સ્ટેન્ડ કરી લો, દેટ ઇઝ યોગ. તમે તમે ખાસ કરીને દર્શક મિત્રોને હાઉ તમે આટલું બધું નાની એજમાં આટલું બધું તમે કંટ્રોલ કરીને પ્રોફેશનલી ચલાવી રહ્યા છો, આટલું બધું તમે એચિવ કર્યું છે અને છતાં એન્જોય કરી રહ્યા છો. રિયલ એક તો એ વસ્તુ છે કે એનું પ્રેશર કે એનું સ્ટ્રેસ તમારી ઉપર નથી, યુ આર રિયલી એન્જોઈંગ આ એજમાં તમે. તો તમે આ બધું કોમ્બિનેશન કેવી રીતે તમારું રૂટીન કેવી રીતે મેન્ટેન કરો છો, લોકોને રૂટીન જાણવાનું મન થશે. સી મારું રૂટીન ગેટ્સ, આઈ યુઝલી ડુ યોગા ઇન ધ મોર્નિંગ, ઓકે, મને કરવું જ પડે, મને મેડિટેશન કરવું જ પડે, એ હું કરું. પછી રૂટીનમાં બ્રેકફાસ્ટ લઈ લઉં અને પછી આઈ ગો ટુ માય સ્ટોર, 2-3 કલાક જ કામ કરું, પછી આઈ રિલેક્સ માય સેલ્ફ. પછી ઇવનિંગમાં પોસિબલ હોય તો આઈ ડુ અ યોગા અગેન, કે પછી હું વોક માટે જાઉં. બરાબર. પછી અર્લી ડિનર્સ લઈ લો, 7:30 આઈ એમ ડન વિથ માય ડિનર. વેરી નાઈસ. એવું છે. પછી 10:30 લે કોઈ પાર્ટીઝ હોય તો યસ ઇટ ગોઝ બેક, બટ દેટ્સ ઓકે. રાઈટ. આઈ બેલેન્સ એવરીથિંગ, કરવું જ પડે. બરાબર છે. તમારું ગોલ હવે લાઈફ કારણ કે નાની એજમાં તમે આટલું બધું અચીવ કર્યું છે અને ડેસ્ટિની વી ડોન્ટ નો વેર વી અવર ડેસ્ટિની ટેક્સ ઇટ, પણ તમે છતાં તમારો ગોલ લાઈફનો શું છે, તમે શું હજી આગળ શું? મારું અલ્ટિમેટ ગોલ લાઈફનું છે કે મારા દેશ માટે મને કંઈ કરવું હતું, જે મને પહેલેથી છે ને, એટલે હું બહુ પેટ્રિયોટિક છું. બટ દેટ ઇઝ માય ગોલ કે આઈ શુડ વર્ક ફોર માય કન્ટ્રી. અગર સ્ટાર્સ સેવા કરશે, definitely doing something for my country any time in future, jare bhi I don't know when, પણ મને કરવું છે. તો દર્શક મિત્રો, આપણે ફેશન ડિઝાઇનર એવા અર્ચના મકવાણા ગુપ્તા સાથે ચાય પે ચર્ચા ઉપર આજે ઘણી બધી વાતચીત કરી. ફેશન ડિઝાઇનર જ નહીં પરંતુ સાથે સાથે મલ્ટી ટેલેન્ટેડ પણ છે, તો એમને એમના જેટલા પણ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા, સોરી, વુમન એમ્પાવરમેન્ટ માટે પણ ખૂબ જ એક લોકો માટે કે બહુ પોઝિટિવ અને એકદમ મુલાકાત લઈશું. ત્યાં સુધી તમારી હોસ્ટ શીતલ ને રજા આપશો અને જોતા રહેજો અબતક ચેનલ. નમસ્કાર.